આજરોજ 89 માંગરોળ અને જૂનાગઢ લોકસભા સમગ્ર સીટનું ચૂંટણી એજન્ટ તરીકે મેં નિરીક્ષણ કર્યું છે. ખૂબ ઉત્સાહપૂર્વક લોકોએ મતદાન કરવાની જ્યાં જ્યાં પોતાની તરફથી તમામ પ્રયાસો કરીને કોઈ અશક્ત, કોઈ વૃદ્ધ, યુવાનો, ખેડૂતો, મહિલાઓ, ગરીબો અને લઘુમતી સમાજ તરફથી પણ બહુ મોડી સંખ્યામાં મતદાન થયું છે. આ તકે એક વાત વિશ્વાસપૂર્વક કહી શકું કે ગયા વખતે કરતા, એટલે કે 2019 કરતા આ વખતે 7-8% જૂનાગઢ લોકસભામાં મતદાન ઓછું થયું છે, જે વાત સાબિત કરે છે કે પ્રજાની અંદર સત્તા વિરોધી લહેર હતી. લોકો જ્યાં નારાજગી હતી સત્તા તરફી, એ લોકો મતદાન મથક સુધી નથી ગયા, સત્તાને જવાબ આપ્યો છે ને કોંગ્રેસ તરફી ને હીરાભાઈ તરફી ખૂબ જનૂનપૂર્વક મતદાન થયું છે. ને જે કઈ મતદાનની ટકાવારી આવશે એની અંદર સૌથી વધારે હીરાભાઈને મત પડશે. આ તકે હું વિશ્વાસ સાથે વાત કરું છું કે આવનારો સમય, એટલે કે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે આપણે બધા સાથે મળશું. ને આ જીતની ખુશી, આ પ્રજાની જીત, પ્રજાનો ઉન્માદ, પ્રજાનો જોશ આપણે બધાને આવનારા ભવિષ્ય તરફ દોરી જશે. આવનારો સમય વિકાસનો સમય હશે, કોંગ્રેસનો સમય હશે, ગરીબ માણસોનો સમય હશે, સામાન્ય માણસોનો સમય હશે, દરેક ભારતમાં વસતા લોકોનો સમય હશે ને એના માટેની સરકાર હશે. આપણે બધાને વિશ્વાસ અને ખાતરી છે. આપણે બધાના માધ્યમથી આપ મીડિયા કર્મીઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આવી ગરમીમાં, આવી વિષમ પરિસ્થિતિઓમાં તમે તટસ્થ નિરીક્ષણ કર્યું છે ને લોકો સુધી તટસ્થ વાત પહોંચાડી છે. આ તકે હું આપનો અને આ પ્રજાનો ખૂબ ખૂબ સહૃદય ધન્યવાદ કરું છું.